જાતિ સફાઈ કરો, જાતિ પાણી લાવો. અમારી જમીન હુકાય, અમારી જીના હુકાય, અમે ગાડી છે, પેટ્રોલ મારી ધંધો મજૂરી કરી અને અમે સાફ કરે હાથે. ખેડૂતે આપી અને બાપડી ડોગરી ખાઈ અને કેનાલ જો સાફ કર્યું હોય અને છતાં જો પાણી ના આવતું હોય, એક દિવસ પાણી આપે, બીજે દિવસ જઈ અને તાત્કાલિક પુલ ભરી જાય, આ સાહેબ અમારે શું કરવું? ખેડૂતોના આ આક્રોશ, આ ગુસ્સો, આ વિરોધ, આ વેદનાનું કારણ છે પાણી. કેમ કે તંત્રને મજબૂત ભ્રષ્ટાચારના વાંકે બનાસકાંઠા અને પાટણ પંથકમાં નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. હવે રાધનપુરના ગોતરકા નજીક પસાર થતી નર્મદાની કેનાલમાં 20 ફૂટનું મસ મોટું ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું. કેનાલમાં ભંગાણ સર્જાતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતા ખેતરો બેટમાં તબદીલ થઈ ગયા છે. ખેતરોમાં 2-2 ફૂટ પાણી ભરાતા જીરું, ઘઉં, એરંડા સહિતના પાકનો સત્યાનાશ થઈ ગયો છે. ખેડૂતોની પડિયા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. પાણી છોડવામાં આવે એના લેવાથી જ પાણી તૂટે છે. માથે કોઈ ઓપરેટરો રાખેલા નથી. 2 સાલ આના પહેલા તૂટ્યું ને એના પહેલા તૂટ્યું હતું, આ અત્યારે હાલે તૂટ્યું છે તો અમારો ઊભા પાકને નુકસાન થયું છે, એનો જવાબદાર કોણ? કેટલી વખત તૂટી? આ ત્રીજી વાર નહીં, ત્રીજા વર્ષે તૂટી. 2020માં તૂટી, 19માં તૂટી હતી ને 18માં તૂટી હતી. ત્રણ વર્ષની અંદર રજૂઆત થયેલી છે અમારી. હવે શું માગ છે તમારી? અમારી માગ તો પહેલું આ કેનાલ ઉપર ઓપરેટર રાખો, સારા માણસો, વ્યવસ્થિત માણસો રાખો, જેથી આગળના ખેડૂતોને પાણી મળે અને અમારા પાકને નુકસાન ના થાય. ધારાસભ્યના સવાલો. બીજી તરફ ખેડૂતો માટે મુશ્કેલીની કેનાલ બનતા રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈએ સરકાર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કર્યો છે. સરકાર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના લીધે અને ભ્રષ્ટાચારના લીધે હલકી ગુણવત્તાનું કામ થવાના કારણે આ કેનાલો વારંવાર તૂટી રહી છે. આની જવાબદાર જે પણ લોકો હોય સીટની રચના કરીને આના સામે કડક પગલાં સરકારે ભરવા જોઈએ. અને સરકાર વારંવાર આ થતા કરોડો રૂપિયાનું નુકસાન, એક બાજુ ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે અને જ્યારે પાણી છોડવામાં આવે ત્યારે કેનાલો તૂટવાના કારણે એમના ઊભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થાય છે. કમોસમી વરસાદ અને વારંવાર નુકસાન થતું હોય ત્યારે સરકાર એક તો વળતર ખેડૂતોને પૂરેપૂરું ચૂકવતી નથી અને વારંવાર આ જે કરી રહી છે એમાં સરકારની નિયત બિલકુલ ખરાબ છે. નર્મદા નિગમ હરકતમાં. આ તરફ બનાસકાંઠા પંથકમાં વારંવાર કેનાલમાં ગાબડા પડતા હવે નર્મદા નિગમ દોડતું થઈ ગયું છે. નર્મદા નિગમના ડાયરેક્ટર રાધનપુર પહોંચી બેઠક યોજી અને ખેડૂતોને નુકસાનીનું વળતર આપવા માટે આશ્વાસન તેમણે આપ્યું છે. જે સરકારના નિયમો છે ક્રોપ કોમ્પેન્સેશનના, એને અમે લોકો અનુસરીએ છીએ અને એ પ્રમાણે જે કંઈ પણ એ લોકોને ન્યાયસભર વળતર આપવાનું થતું હશે હું મારા અધિકારીને સૂચના આપું છું, એ પ્રમાણે લોકો કાર્યવાહી કરે. આપણાથી જે નુકસાન થાય છે એનું એની જ વાત છે કે પાણી ભરાય છે, એ લોકોનો ઊભો પાક જો નષ્ટ થાય તો એના માટે ક્રોપ કોમ્પેન્સેશનના જે નિયમો છે કે ખેતી અધિકારી જે સર્ટિફિકેટ આપે એટલા પૈસા એ લોકોને ચૂકવવાના હોય છે. પરંતુ અહીં સવાલ ઉઠી રહ્યા છે કે આખરે વારંવાર કેનાલમાં ગાબડા કેમ પડી રહ્યા છે? ધરતી પુત્રોનો શું વાંક છે? કેમ અધિકારીઓ જવાબદારો સામે પગલાં ભરવા અંગે ચૂપ રહે છે? પાટણના ગ્રામજનો ક્યાં સુધી જીવશે ઊંચા શ્વાસે? આ તમામ સવાલો થઈ રહ્યા છે જેના કોઈ જવાબ નથી. સુનિલ પટેલ, TV9 પાટણ. TV9 ગુજરાતી ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયો ના નોટિફિકેશન તમને મળતા રહે.